परंतु एनी अंदर ज पाठ्यपुस्तक नी अंदर एक व्याकरण भाग छे जे छे क्रियाओ, एनी विशे आजे आपणे माहिती मेळवीशुं। तो समझो बाळको, धारो के आज छे, आज, गईकाल अने आवतीकाल, एने आज आज धारो के आज कयो वार छे तो सोमवार, बराबर। गईकाल कयो वार हतो तो रविवार, अने आवतीकाल कयो वार आवशे तो मंगळवार। फरीथी कहू छू बाळको, ध्यान राखजो, आजे कयो वार छे सोमवार, गईकाले कयो वार हतो रविवार, अने आवतीकाले कयो वार आवशे तो मंगळवार। तो आपणे उदाहरण જોઈએ, ધારો કે ची ची करे छे। नंबर बे जोईशुं,
ગઈ કાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ખાલી જગ્યા ગાવ, આ ગાવ એક ક્રિયા છે, અને આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાવ, વાંદરાભાઈ આ ખાલી જગ્યા પૂરવાની છે અને અહીંયા ગાવ છે, એ શું દર્શાવે છે? તો ક્રિયા દર્શાવે છે ગાતા હતા, ગાય છે કે પછી ગાશે. તમે મેં આગળ શીખવાડ્યું કે આજ, આવતીકાલ અને ગઈકાલ, તો એની ક્રિયાઓ અહીં આપણે દર્શાવી અને અહીં આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીશું. તો ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા હતા, ગાતા હતા. તો આ શું થયું? આજ થયું, ગઈકાલ થયું કે આવતીકાલ થયું? તો ગાતા હતા તો શું થયું? ગઈકાલ થયું, બરાબર. તો આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે, ગાય છે મતલબ આજ થયું. શું થયું કહેવાય? આજ. તે વાંદરાભાઈ ગીત ગાય છે, બરાબર. નંબર ત્રણ જોઈશું. ચલો, કે રુદ્ર એ ગઈકાલે લગ્નમાં પૂરી ખાલી જગ્યા, અહીં ખાવું છે એ શું છે? ક્રિયા દર્શાવે છે, બરાબર. આજે શાળામાં પણ તે પૂરી ખાલી જગ્યા ખાવ, આ ખાવ શું દર્શાવે છે? ક્રિયા. તો લગ્નમાં પૂરી ખાધી હતી, બરાબર. આજે શાળામાં પણ તે પૂરી ખાય છે. રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાધી હતી, ખાધી હતી એ આગળ દર્શાવે છે, તો ગઈકાલ, બરાબર. તો આજે શાળામાં પણ તે પૂરી ખાય છે તો વર્તમાન, એ ખાઈ રહી છે, બરાબર. નંબર ચાર અને પાંચ એ તમારે તમારા જાતે જ તમારી વાલી આગળ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આવજો.